રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે કેટલીક મોટી બેન્કોએ માહિતી આપી કે તેમના ત્યાં નોકરી છોડવાનો દર ત્રીસ ટકાથી વધી ગયો છે એટલે કે એટ્રિશન રેટ ત્રીસ ટકાને વટાવી ગયું છે હવે આ આંકડા પર ટિપ્પણી કરતા દાસે કહ્યું કે દરેક બેન્કે આવી સમસ્યાઓનો સામનો કરવા માટે એક કોર ટીમ બનાવવી પડશે તેમણે કહ્યું કે ખાનગી ક્ષેત્રની કેટલીક બેન્કોમાં એટ્રિશન રેટ ખૂબ જ ઊંચો છે અને કેન્દ્રીય બેંક આ મુદ્દા પરથી નજીકથી નજર રાખી રહી છે તેમણે એમ પણ કહ્યું કે નોકરી બદલવા અંગે યુવાનોનો અભિગમ બદલાઈ રહ્યો છે અને યુવાનો હવે આ પર અલગ રીતે વિચારી રહ્યા છે આરબીઆઈના વડાએ કહ્યું છે કે ભારતીય અર્થતંત્રમાં વૃદ્ધિની ગતિ મજબૂત છે બીજા ક્વાર્ટરના જીડીપીના આગ બધાને આશ્ચર્યચકિત કરશે તેમણે કહ્યું કે ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતા વૈશ્વિક વૃદ્ધિ માટે સૌથી મોટું જોખમ છે ત્યારે ભારત સંભવિત જોખમનો સામનો કરવા માટે વધુ સારી સ્થિતિમાં છે ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય કર્યો જેમાં ચૂંટણી પંચે આગામી સાતથી ત્રીસ નવેમ્બર સુધી કોઈપણ પ્રકારના એક્ઝિટ પોલના આયોજન અને તેના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો છે ચૂંટણી પંચે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવનની જોગવાઈઓ હેઠળ આ નિર્ણય લીધો વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારના પરિણામોના પ્રકાશન પ્રચાર અથવા અન્ય પ્રસાર પર પ્રતિબંધ મુકાયો છે ચૂંટણી પંચે તેમના નોટિફિકેશનમાં કહ્યું કે મતદાન સમાપ્ત થયાના અડતાળીસ કલાકની અંદર પણ કોઈપણ ઓપિનિયન પોલ અથવા અન્ય મતદાન સર્વેક્ષણના પરિણામો દર્શાવવા પર પ્રતિબંધ મૂકાયો છે